આપણે ધોરણ 3 માં પેટર્નની રમત તેમાં આગળ આપણે થિયરી જોઈ હતી હવે આપણે એમાં પ્રશ્ન નંબર 3 જોઈએ તો પ્રશ્ન નંબર 3 માં શું કહે છે કે ખાલી સ્થાન પર યોગ્ય પેટર્ન દોરો તો જુઓ તમને વિદ્યાર્થી મિત્રો સફરજનમાં પછી ખાનાઓમાં આઈસ્ક્રીમમાં હાથમાં પછી આગળ નીચે છે કે ગુણાકાર અને બરાબરની નિશાનીઓ છે એમાં પણ મેં તમને જે ખાલી સ્થાન આપેલા છે એ દોરીને બતાવેલા છે તો એ દરેક જગ્યાએ તમારે આવી રીતના જે ખાલી સ્થાન મેં તમને દોરીને બતાવ્યા છે એવા જ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના છે ત્યાર પછી તમે આગળ જુઓ કે અહીંયા એક ત્રિકોણ આપેલું છે પછી ત્રણ ત્રિકોણ આપેલા છે પછી પહેલી લાઇનમાં ત્રણ પછી બે અને પછી એક તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ મેં પહેલી લાઇનમાં ચાર પછી ત્રણ પછી બે અને એક એવી રીતના તમને ત્રિકોણ બતાવ્યા છે તો જેમાં તમારે તમારી જાતે તમને મનપસંદ હોય તેવો કલર તમારે પૂરવાનો છે ત્યાર પછી આપણને બોક્સ આપેલા છે જેમાં બે પછી ચાર પછી છ પછી આઠ તો એમ દરેક ખાનામાં અથવા તો દરેક પેટર્નમાં કેટલા કેટલા બબે બોક્સનો વધારો થાય છે ત્યાર પછી એક એક બોક્સ આપેલા છે અને એની હારે વર્તુળ દોરાયેલા છે જેમાં પણ એક એક વર્તુળનો વધારો થાય છે જે મેં તમને અહીં દોરીને બતાવેલા છે પછી અહીંયા એક પેટર્ન બટર જેવી છે બન જેવી છે તમને ખાવાનું મન થઈ જાય એવી પણ એમાં તમારે એની પેટર્ન દોરવાની છે તો જુઓ એમાં શું છે કે એક બન આડું છે એક ઊભું છે એક આડું છે એક ઊભું છે તો એમાં એક એકનો વધારો થાય છે તો એક ઊભું પછી આડું પછી બે ઊભા અને બે આડા પછી ત્રણ ઊભા અને ત્રણ આડા એવી રીતના તમારે દોરવાનું છે ત્યાર પછી એક ખાનું આપેલું છે જેની ફરતે એક એક ખાનાનો વધારો થતો જાય છે ચારે બાજુઓમાં તો પછી એક વધ્યું પછી બે થયા પછી ત્રણ થયા એમ એ ચોકડીનો આકાર છે એ મોટો થતો જાય છે ત્યાર પછી સી જેવું આપેલું છે જે અંગ્રેજી મૂળાક્ષર સી જેવું તો તેમાં પણ એક એક ખાનાનો એના જે પાંખડા છે સીના એમાં વધારો થતો જાય છે જે તમારે સ્વામાં પૂરવાનો છે અને હવે આપણે આવી પેટર્ન કેની તો કે અંકોની તો અંકોની પેટર્ન પણ એવી જ છે જેમાં તમારે અમુક અંકો વધારવાના અમુક અંકો ઘટાડવાના અમુક અંકોને ડબલ વાર લેવાના અમુક અંકોને સિંગલ વાર લેવાના ક્યારેક એકી સંખ્યા ક્યારેક બેકી સંખ્યા તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને લખીને બતાવેલા જ છે કે કેમાં કેનો ઘટાડો અને કેમ વધારો થાય છે પહેલી લાઇનમાં નવ પહેલાં શું આવશે તો કે આઠ આઠ પહેલાં સાત સાત પહેલાં છ છ પહેલાં પાંચ ચાર ત્રણ બે એવી રીતના ડબલ ડબલમાં લેવાના છે ત્યાર પછી કેટલાનો ઘટાડો થાય છે તો કે ચાર સંખ્યાનો તો એ છ સંખ્યાનો સોરી તો બેતાલીસ પછી છત્રીસ પછી ત્રીસ એમ છ છનો ઘટાડો થતો જાય છે ત્યાર પછી વધારો થાય છે પાંચ અગિયાર સત્તર એમ વધારો થતો જાય છે ત્યાર પછી સો પછી બાણું ચોર્યાસી છોતેર એમાં પણ શું થાય છે સંખ્યાનો ઘટાડો થાય છે હવે એના પછીની તમે સંખ્યા જુઓ એમાં નેવું પછી દસ એટલે કે નેવું આપ્યા છે અને પછી સીધા દસ આપ્યા છે એની એક પેટર્ન બનાવી છે પછી નેવુંમાં કેટલા પાંચનો ઘટાડો કર્યો છે એટલે પંચ્યાસી અને દસમાં પાંચનો વધારો કરેલો છે તો એવી રીતના તમારે પંચ્યાસીમાં પછી પાંચ ઘટાડવાના એટલે એંસી અને પંદરમાં તમે વીસ વધારો એટલે વીસ આવે તો એ પેટર્ન તમારે આગળ વધારવાની છે અને એવી જ રીતના તમને છઠ્ઠા ક્રમમાં એમ કહે છે છઠ્ઠા નંબરના દાખલામાં કે એ પેટર્નને પણ આગળ વધારો તો ચાર ચાર બે આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ તો જુઓ એ બધું લખેલું તો છે એક એક વાર પણ એને પાછા બીજી બીજી વાર પણ લખેલા છે એટલે કે ચાર બે વાર આઠ બે વાર સોળ બે વાર બત્રીસ બે વાર અને ચોસઠ બે વાર ત્યાર પછી શું કહે છે પાંચ દસ વીસ ચાલીસ એંસી બધાને ડબલ કર્યા છે એટલે કે પાંચ દુ દસ દસ દુ વીસ એવી રીતના એને આગળ વધારેલા છે
અને એવી જ રીતના દરેક અંકની પેટર્ન મેં તમને અહીંયા પૂરીને બતાવેલી છે જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાની છે અને સાતમા દાખલામાં શું કહે છે કે નીચેની સંખ્યા પેટર્ન માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો એમાં પણ તમને એમ કહે છે કે તમારે કયા કયા વિકલ્પ ક્યાં આવશે તો કે પહેલું છે તમારે 26 30 34 38 ને 42 તો 42 પછી એમાં તમે 4 નાખો તો કેટલા આવે તો કે 46 46 પછી 50 એટલે કે તમારો સાચો વિકલ્પ આવશે બ પછી બીજામાં આવશે ક ત્રીજામાં આવશે બ ચોથામાં આવશે ક પાંચમામાં આવશે અ અને છઠ્ઠામાં આવશે ડ તો આ બધા વિકલ્પો છે એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના છે આગલા દાખલાઓ આપણે આગલા વિડીયોમાં જોશું ત્યાં સુધીમાં તમારે પૂર્ણ કરવાનું છે નમસ્તે